सेमी
मीटर में फेरवी पड़से ने गुणिया 4 मीटर। हवे आपणे शुं करवानुं 22 गुणिया 2 गुणिया 24 गुणिया 4 ने शुं करवानो गुणाकार करवानो અને છેદમાં 100 ગુણ્યા 7 એનો શું કરવાનો ગુણાકાર કરીને બંનેનો શું કરવાનો ભાગાકાર કરવાનો। હવે હું તમને કહું કે લખવાનું કે 1 મીટરના કેટલા રૂપિયા થાય 8 રૂપિયા થાય તો આટલા એ કેટલા અને જે આવે પોઈન્ટમાં આપણો શું આવશે જવાબ આવશે આનો જવાબ આપણે પોઈન્ટમાં મળશે। ચલો ઉદાહરણ 6 છે। એક નળાકારની ત્રિજ્યા 7 સેમી છે અને તેનું કુલ પૃષ્ઠફળ 969 સેમી આપ્યું છે તો ઊંચાઈ શું તો આપણે શું આપ્યું છે નળાકારનું કુલ પૃષ્ઠફળ આપ્યું છે તો નળાકારના કુલ પૃષ્ઠફળનું સૂત્ર શું થાય છે કે 2πr કૌંસમાં r/f શું આપ્યું છે 2πr કૌંસમાં r/f તો સૂત્ર મૂકો કે નું ક્ષેત્રફળ બરાબર સૂત્ર શું થાય 2πr કૌંસમાં r/h આપણને ક્ષેત્રફળ કેટલું આપ્યું છે 969 બે ના બે ભાઈની કિંમત શું થાય 22 ના છેદમાં 7 r કેટલી આપી છે ત્રિજ્યા 7 સેમી અને આપણે ઊંચાઈ શોધવાની છે કે 7/7 સૌપ્રથમ તો આ 7/7 ઉડી જાય તો કે 969 અને 2 ગુણ્યા 22 કે આવે નીચે આવે વધ્યું શું તો કે 7/8 હવે છેદ ડાળી તો કે 2 4 8 અથવા તો પહેલા આપણે 969/44 કરીએ अब 2 * 22 નીચે આવે બરાબર તો કે 969 ભાગ્યા 44 કરીએ એટલે આપણે 44 ને 88 22 જવાબ આવશે કેટલો આવશે 22 તો કે 22 બરાબર 7/h હવે આ 7 ક્યાં છે બરાબર ની આ બાજુ આવે એટલે કેવા થઈ જશે માઇનસ થઈ જશે તો કેટલા વધે 8 9 10 11 12 એટલે કે 15 તો કે 15/h તો આપણે ઊંચાઈ કેટલી મળી 15 સેમી મળી। હવે જો આપણે નળાકારની વક્ર સપાટી એ લીધી બરાબર એટલે વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું થાય તો કે 2πr/h થાય અને કુલ પૃષ્ઠફળ કેટલું હોય તો સૂત્ર શું થાય 2πr/r/h। આગળ છે સ્વાધ્યાય 11.3 નો પહેલો દાખલો જોઈએ શું કહે છે આપણે કે 80 સેમી / 48 સેમી / 24 સેમી માપ ધરાવતી એક સુટકેસને તાડપત્રીના કપડાથી ઢાંકવાની છે। આવી 100 સુટકેસને ઢાંકવા માટે 96 સેમી પહોળાઈ ધરાવતા કેટલા કાપડની જરૂર પડે તો કે સુટકેસનું માપ કેવું છે 80 સેમી લંબાઈ 48 સેમી પહોળાઈ અને 24 સેમી ઊંચાઈ તરફથી એક સુટકેસને તાડપત્રીના કપડાથી ઢાંકવાની છે તો પહેલા આપણે આકાર કેવો થયો લંબઘન આકાર થયો તો લંબઘનનું શું શોધશું આપણે ક્ષેત્રફળ શોધશું તો સૂત્ર મૂકી કે લંબ ઘનનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર શું થાય 2LB/BH/H બે ના બે L / B એટલે શું આવશે 80 / 48 B / H એટલે કે 48 / 24 અને H / L એટલે કે 24 / 80 હવે 80 અને 48 નો શું કરવાનો ગુણાકાર એટલે જવાબ આવશે 3840 48 અને 24 નો શું કરવાનો ગુણાકાર 1152 અને 24 અને 80 નો ગુણાકાર કરો એટલે 1920 હવે આ ત્રણે નો આપણે શું કરવાનું છે સરવાળો કરવાનો છે તો 2 ના 2 3840 / 1152 અને 1920 આનો સરવાળો કરીએ એટલે 5 ને 4 9 10 ને 11 9 8 9 ને 10 9 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
હવે જે 6912 છે એનો બે જોડે શું કરવો પડશે ગુણાકાર કરવો પડે તો કે 2 2 4 2 કા 2 2 નો 18 નો આપણો હતી 1 2 6 12 ને કે તો કેટલો જવાબ આવ્યો 13800 ને 24 કેટલો જવાબ આવ્યો 13824 આ આપણે શું મળ્યું તો કે એક સુટકેસનું ક્ષેત્રફળ મળ્યું એક સુટકેસનું ક્ષેત્રફળ મળ્યું આગળ આપણી જોડે કેટલી સુટકેસ છે 100 સુટકેસ છે તો કે એક સુટકેસનું 13824 થાય તો 100 સુટકેસનું 100 સુટકેસનું કેટલું થાય તો કે એક સુટકેસ 13824 ગુણ્યા 100 તો આનો ગુણાકાર કરો એટલે 2 મીંડા પાછળ લાગી જાય 13000 સોરી 1 લાખ ને 38000 13 લાખ 82000 ને 400
કર્યું તો કે 100 સુટકેશનું મળ્યું હવે આપણે શું કીધું છે કે 6 નું સેમી પહોળાઈ ધરાવતા સેમી એક ઉ છે તો એને આપણે મીટરમાં ફેરવી દેવી તો કે 6900 થાય આપણે હવે શું કરવાનું 13000 આપણે કીધું કેટલું કાપડ જરૂર પડે તો કે કાપડ બરાબર 13,82,400 એના ભાગ્યા શું કરવાના 9600 કરવાનું આનો ગુણાકાર તમે કરો ભાગાકાર કરો 13,804 138,240 ભાગ્યા 6 કરશો એટલે જે આવે એટલા મીટર કાપડની આપણને જરૂર પડે ચલો દાખલા નંબર 2 છે એક એવા ઘનની બાજુનું માપ શું જેની પૃષ્ઠફળ 600 સેમી હોય તો આપણે હમણાં જોઈએ કે ઘનના પૃષ્ઠફળનું સૂત્ર શું થાય લખવાનું કે ઘનનું પૃષ્ઠફળ બરાબર સૂત્ર શું થાય 6L વર્ગ પૃષ્ઠફળ આપણને કેટલું આપ્યું છે તો કે 600 આપ્યું છે બરાબર 6L નો વર્ગ હવે 6 છે એ ક્યાં જાય 600 ની નીચે એટલે કે 100 વધે તો કે 100 બરાબર L નો વર્ગ તો ખાલી લંબાઈ શોધવી હોય તો 100 કોનો લગભગ છે તો કે 10 નો વર્ગ છે તો કે L બરાબર 10 તો આપણે લંબાઈ કેટલી મળી 10 મીટર મળી દાખલા નંબર 3 છે કે 7 મીટર ત્રિજ્યા અને 3 મીટર ઊંચાઈ વાળી એક બંધ નળાકાર ટાંકીના ધાતુના પતરામાંથી બનાવેલી છે આ ટાંકીને બનાવવા માટે કેટલું કાપડ જોઈએ કેટલું પતરું જોઈએ કેવો નળાકાર આપ્યો છે આપણને બંધ નળાકાર આપ્યો છે એટલે સૂત્ર કયો હશે તો કે 2πr કૌંસમાં r વત્તા h ફાઇનલી કિંમત મૂકો 22 ના છેદમાં 7 r એટલે કે કેટલી ત્રિજ્યા છે 7 ત્રિજ્યા છે અને 7 વત્તા 3 આ 7 7 ઉડી જાય 22 ગુણ્યા 2 એટલે 44 અને 7 ને 3 10 44 ને 10 વડે ગુણાકાર કરો એટલે 440 કેટલું કાપડ જોઈએ 400 સોરી કેટલું પતરું જોઈએ 440 મીટર પતરું જોઈએ દાખલા નંબર 4 છે કે એક રોલરની ત્રિજ્યા 3.5 મીટર છે અને ઊંચાઈ 2 મીટર છે આ રોલર 10 આંટામાં કેટલી જમીન દબાવે હવે આપણે પહેલા એ તો ખબર હોવી જોઈએ કે આ રોલર એક આંટામાં કેટલી જમીન દબાવે છે તો રોલર રોલરનો આકાર કેવો હોય રોલરનો આકાર લંબ નળાકાર આકાર હોય કેવો આકાર હોય નળાકાર આકાર હોય એટલે આપણે સૂત્ર પર મૂકશું નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ મૂકશું સૂત્ર મૂકશું હવે તમને પ્રશ્ન એમ થાય કે આ સૂત્ર કેમ નું આવ્યું 2πr(r)h હવે જ્યારે અંદરની બંધ નળાકાર કીધું હોય ત્યારે એ સૂત્ર મૂકવાનું બરોબર પણ આપણને અહીંયા શું કીધું છે કે રોલરનો આકાર કેવો હોય નળાકાર હોય ફરતી બાજુ જોવા માટે કઈ સૂત્ર મૂકવાનું વક્ર સપાટીનું સૂત્ર મૂકવાનું 2 ના 2 y ની કિંમત 22 ના છેદમાં 7 r એટલે 3.5 મીટરની ઊંચાઈ એટલે 2 35 ના છેદમાં 10 ગુણ્યા 2 કે 7 × 5 = 35 5 × 2 = 10 એટલે 22 × 44 મીટર આ આપણે શું મળ્યું એક નું મળ્યું તો લખવાનું કે 1 10 આંટામાં કીધું છે કે એક આંટામાં 44 મીટર તો કે 10 આંટામાં કેટલું તો કે 10 × 44 એટલે જવાબ આવશે આપણો 440 મીટર બરાબર ચલો હવે આપણે પૃષ્ઠફળના સૂત્ર જોઈએ હવે આપણે ઘનફળના સૂત્ર જોઈએ અને એના દાખલા કરવાના છે તો કે ઘનના ઘનફળનું સૂત્ર શું થાય L નો ઘન અને આપણે જોઈએ કે ઘનના પૃષ્ઠફળનું સૂત્ર શું થાય છે તો કે 6L નો વર્ગ લંબઘનનું ઘનફળનું સૂત્ર શું થાય તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ એ જ રીતે નળાકારના ઘનફળનું સૂત્ર શું થાય તો કે πr ના વર્ગ πr નો વર્ગ અને h ઉદાહરણ 8 છે કે જેનું ઘનફળ 275 સેમી નો ઘન હોય અને આધારનું ક્ષેત્રફળ 25 સેમી નો ઘન હોય તો ઊંચાઈ શોધો હવે આધારનું ક્ષેત્રફળ એટલે શું આ સૂત્ર આપણે હમણાં સમજવાનું છે કે આધારનું ક્ષેત્રફળ એટલે શું તો આધાર એટલે શું હોય નીચે લંબાઈ અને પહોળાઈ શું કે એનો કહેવાય આધાર કહેવાય હવે આપણે કે કોનું માપ આપ્યું છે ઘનફળનું માપ આપ્યું છે કોનું છે ઘનફળ અને કોનું ઘનફળ આપ્યું છે તો કે લંબઘનનું ઘનફળ એટલે આપણે સૂત્ર મૂકી કે લંબઘનનું ઘનફળ લંબઘનના ઘનફળનું સૂત્ર શું થાય લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ શું થાય સૂત્ર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ ઘનફળ કેટલું આપ્યું છે આપણને 275 શોધવાનું શું છે આપણે ઊંચાઈ એટલે આપણે h મૂકી દીધી આ l ગુણ્યા b શું થયું તો કે એનો આધાર થયો અને આધારનું ક્ષેત્રફળ આપણને કેટલું આપ્યું છે 25 આ એક પૂછાય 25 છે 275 ની ક્યાં જાય નીચે જાય તો કે 275 / 25 બરાબર ઊંચાઈ પછી
क्षेत्रफळी 25 एका 25 અને 25 એકા 25 તો શું વધ્યું 11 સેમી તો ઊંચાઈનું માપ આપણને કેટલું મળ્યું 11 સેમી મળ્યું યાદ રાખજો કે જે આધારિત થાય લંબાઈ ગુણ્યા પહોળાઈ બરોબર ઉદાહરણ 9 છે કે એક લંબઘન આકારનું ગોદામ છે તેનું માપ 60 ગુણ્યા 40 ગુણ્યા 30 મીટર છે આ ગોદામની અંદર 0.8 મીટરના ઘનના ઘનફળ ધરાવતા કેટલા ડબ્બા રાખી શકાય તો લંબઘન આકારનું છે પહેલા આપણે શું શોધી નાખી ઘનફળ શોધી તો લંબઘનના ઘનફળ નું વિનું સૂત્ર શું થાય છે તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ તો લંબઘનના ઘનફળ નું સૂત્ર શું થાય લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ આપણને એવું પૂછ્યું છે કે કેટલા ડબ્બા જોઈએ તો કે ડબ્બા બરાબર પહેલા આપણે કેવું આકાર આપ્યો છે લંબઘન તો કે લંબઘનનું ઘનફળ હવે આપણે ઘનફળ કેમ સૂત્ર મૂક્યું કે અંદર જે જગ્યા હોય એને શું કહેવાય એનું ઘનફળ કહેવાય અને અંદર નાના શું આવે ઘનફળ ધરાવતા કેટલા ડબ્બા રાખી શકાય તો અંદર આવશે ઘન આકાર છે તો કે ઘનનું ઘનફળ તો લંબઘનનું ઘનફળ એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ તો કે 60 ગુણ્યા 40 ગુણ્યા 30 અને છેદમાં શું આવશે 0.8 0.8 આપણે 8 લખ્યું તો ઉપર શું કરીએ આપણે 10 મૂકવા પડે તો કે 60 ગુણ્યા 40 ગુણ્યા 30 અને છેદમાં 8 એટલે આ ઉપર ક્યાં જાય 10 જાય હવે છેદમાંથી 4 ગુણ્યા 8 અને 10 આવશે અને 2 5 10 હવે ગુણાકાર કરો તો કે 30 ગુણ્યા 10 એટલે 300 અને 300 નો 5 દ્વારા ગુણાકાર કરો એટલે 1500 નો ગુણાકાર કરવાનો 60 આવે 90 જાય કેટલો જવાબ આવ્યો 90000 જવાબ આવ્યો તો આપણે આ ડબ્બા કેટલા ડબ્બા રાખી શકી 90000 ડબ્બા રાખી શકી આપણે શું કીધું કે આપણને લંબઘન આકારની પેટી આપી છે એમાં સમઘન આકારના નાના નાના કેટલા ડબ્બા રાખી શકાય એવું પૂછ્યું છે તો કે ડબ્બા બરાબર લંબઘનનું ઘનફળ છેદમાં ઘનનું ઘનફળ તો લંબઘનનું ઘનફળ શું થાય લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ તો કે 60 ગુણ્યા 40 ગુણ્યા 30 અને છેદમાં 0.8 હવે 0.8 આપણે 8 લખીએ તો ઉપર 10 મૂકવા પડે એટલે ગુણાકાર કરી એટલે 90000 ડબ્બા રાખી શકાય ચલો સ્વાધ્યાય 11.4 છે એનો પહેલો દાખલો જુઓ કે એક લંબઘનના આકારનું ક્ષેત્રફળ 180 સેમીમીટર છે અને એનું ઘનફળ 900 સેમીનો ઘન હોય તો ઊંચાઈ શોધો આપણને શું આપ્યું છે ઘનફળ આપ્યું છે કોનું લંબઘનનું તો લંબઘનના ઘનફળનું સૂત્ર મૂકીએ આપણે શું થાય તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ ઘનફળ કેટલું આપ્યું છે આપણને તો કે 900 આપ્યું છે ઊંચાઈ શોધવાની છે એટલે h ના અને લંબાઈ અને પહોળાઈ આગળના દાખલામાં જોયું કે એને શું કહેવાય આધાર કહેવાય અને આધારનું ક્ષેત્રફળ કેટલું આપ્યું છે આપણને 180 હવે 900 ના છેદમાં શું આવે 180 00 ઉડી જાય 9 2 18 એટલે 10 ઉડી જાય અને 2 5 10 તો ઊંચાઈનું માપ કેટલું મળ્યું આપણને 5 સેમી ઊંચાઈ મળી કેટલી મળી 5 સેમી ઊંચાઈ મળી તો દાખલા નંબર 2 છે કે એક લંબઘનનું માપ 60 સેમી ગુણ્યા 54 સેમી ગુણ્યા 30 સેમી છે આ લંબઘનની અંદર 6 સેમી બાજુવાળા કેટલા ઘન રાખી શકાય અને જેવો ને જેવો દાખલો છે તો કે કેટલા ઘન રાખી શકાય તો કે ઘનની સંખ્યા બરાબર કોનું આવશે પહેલા તો કે લંબઘનનું ઘનફળ લંબઘનનું ઘનફળ છેદમાં શું આવશે કેટલા ઘન તો કે ઘનનું ઘનફળ તો કે લંબઘનનું આનું માપ કેટલું છે 60 ગુણ્યા 54 ગુણ્યા 30 અને છેદમાં ઘનનું ઘનફળ એટલે શું આવે 6 ગુણ્યા 6 ગુણ્યા 6 એટલે ઘનના ઘનફળનું સૂત્ર શું થાય l નો ઘન આ ત્રણે નો ગુણાકાર કરો એટલે શું આવશે 97200 અને છેદમાં 216 તો આ જેટલો ગુણાકાર ભાગાકાર કરો એ આપણે આવશે એટલા ઘન રાખી શકાય દાખલા નંબર 3 જેનું ઘનફળ 1.54 મીટરનો ઘન છે અને જેનો વ્યાસ 140 સેમી હોય તો ઊંચાઈ શોધો શું આવી પૂછ્યા આપણને પેલા જો કે ઘનનું ઘનફળ આપ્યું છે સોરી જેનું ઘનફળ 154 મીટરનો ઘન છે આધાર અને ઊંચાઈ કે ઊંચાઈ શોધવાની છે આધાર આપ્યો છે નળાકારનું ઘનફળ આપેલું છે કોનું ઘનફળ આપેલું છે નળાકારનું ઘનફળ આપેલું છે એટલે સૂત્ર મૂકશું આપણે કે નળાકારનું ઘનફળ બરાબર સૂત્ર શું થાય
पाई आर नो वर्ग एच घनफळ केटलो आप्यु छे तो के 0.54 पाई एटले 22/7 आर नो वर्ग हवे आपणने व्यास आव्यो तो व्यास छे 140 तो त्रिज्या केटली थाय 70 थाय तो के 70 × 70 પણ આપણે સેમીમાં આપ્યું છે અને આ બધું મીટરમાં છે એટલે સેમીને મીટરમાં ફેરવો પડે એટલે ભાગાકારમાં શું કરશું આપણે 100 અને ઊંચાઈ મેળવવાની છે એટલે ગુણ્યા h હવે 1.54 છે એટલે 154 લખવું જ છે એટલે શું લખવું પડે 7 લખવું પડે આ છેદ બધા ક્યાં આવે છે અંશમાં આવે છે તો કે 7 × 100 × 100 અને 22 × 70 × 70 ક્યાં આવે નીચે આવે બરાબર h ચલો આ 100 100 ઉડી ગયા આ બે મીંડા ઉડી ગયા50 मीटर आप तो आ खेतर ने समथल करवानो खर्च ₹4 લખીએ શોધો હવે આકાર કેવો છે આપણે સમાન સમલંબ ચતુષ્કોણ આકારનો આ ખેતર આપ્યું છે હવે આપણે બે બાજુઓના માપ આપેલા હોય અને એમની વચ્ચેનું લંબ અંતર આપેલું હોય ત્યારે કયું સૂત્ર મૂકીએ છીએ તો લખો કે સમલંબ આકારના ખેતરનું ક્ષેત્રફળ બરાબર બે બાજુ આપી હોય અને એમની વચ્ચેનું લંબ અંતર તો કે 1/2 ₹4 तो के 1 चौरस मीटर ना कितना छे 4 तो के 2500 ना कितना तो लखवानो के 1 चौरस मीटर ना ₹4 तो 2500 ए कितना तो के 2500 × 4 ₹10000 થાય બરોબર દાખલા નંબર 5 કે 7 મીટર ત્રિજ્યા ધરાવતા અને 2 મીટર ઊંચી નળાકાર ટાંકીમાં કેટલા લીટર પાણી સમાય અંદર પાણી સમાડવાનું કીધું છે એટલે શું શોધવું પડશે આપણે ઘનફળ શોધવું પડશે અને કોનું ઘનફળ નળાકારનું તો કે નળાકારનું ઘનફળ બરાબર શું થાય પાઈ આર નો વર્ગ h પાઈ ની કિંમત શું થાય 22/7 આર નો વર્ગ એટલે કે 7 × 7 અને h એટલે 2 22/22 અને 7 × 14 12 × 22 × 14 કરો એટલે 308 હવે આપણે કેટલા લીટર પાણી સમાયો પૂછ્યું છે શું આપ્યું છે કેટલા લીટર તો લખો કે 1 ઘન મીટર ના કેટલા લીટર થાય 1000 લીટર થાય કેટલા થાય 1000 લીટર તો 308 ઘન મીટર ના કેટલા તો કે 308 × 1000 આ શું આવ્યો આપણો જવાબ બરોબર કેટલા લીટર પૂછ્યું છે એટલે ઘન મીટર ને આપણે લીટરમાં ફેરવવા પડે ચલો હોમવર્ક લખી લો સ્વાધ્યાય 11.4 મે દાખલા નંબર 5 લખી ગણાવ્યો છે 6 7 અને 8 નું નોટમાં લખો સ્વાધ્યાય 11.4 6 7 8 દાખલા નંબર નોટમાં લખો આભાર